ડિસાન નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનું બીજું ઘર. પાલિકા પ્રમુખે તાજેતરમાં જ આગામી ચૂંટણી માટે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જે રીતે ના થયેલા કામોને પૂરા કરી દીધા તેમ શહેરના વોર્ડ નંબર 1માં પણ સ્થાનિક પાલિકા શાસનથી નારાજ જોવા મળી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આગામી સમયમાં પાલિકાની ચૂંટણી યોજનાર છે ત્યારે શહેરના દરેક વોર્ડમાં પહોંચી લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આપણે ડિસ્તા નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભદ્ર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ વિસ્તારમાં પણ પાલિકા વિકાસ કરવામાં નિષ્ફળ રહી હોવાનું સ્થાનિકે જણાવી રહ્યું હતું. ત્યારે આજે અમે ડિસા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં જે ઇન્દિરાનગર જેવા સ્લમ વિસ્તારમાં પહોંચ્યા હતા અને અહીં રહેતા પછાત વર્ગના લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે લોકોએ પાલિકાની કામગીરીથી નારાજગી દર્શાવી હતી અને આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આગજ કર્યો છે. આજે એકવાર ફરી વોર્ડ નંબર 1ના સ્લમ વિસ્તારના મતદારોનો મિજાજ સાંભળ્યો. આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમે અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈને હમણાં થોડાક જ સમય પહેલાં, બે દિવસ પહેલાં અમે પહેલા વોર્ડમાં ડાયમંડ સોસાયટીની મુલાકાત લીધી હતી. પણ એ વિસ્તાર એક ભદ્ર વિસ્તાર છે, એક એ બાજુ છે. અત્યારે અમે એક સ્લમ વિસ્તાર ઇન્દિરાનગરમાં આવ્યા છીએ. અહીંયા આ ગરીબીવાળો વિસ્તાર છે, મધ્યમવર્ગ વિસ્તાર છે. હવે આમની ફરિયાદો શું છે, આમની સવલતો શું મળી છે, અત્યારે મારી સાથે જોડાઈ રહ્યા છે ઇન્દિરાનગરના એક મહિલા. માજી, આપના વિસ્તારમાં કોર્પોરેટર અત્યારે ભાજપને શાસિત હતા, એ લોકો કેવા કેવા કામ કર્યા છે? હું તો અમારે તો આટલો રોડ બનાવ્યો, બીજું શું કર્યું? સંડાસ નથી, કોઈ આળો નાખે છે, મંદિર નહીં બનાવ્યું, બગીચા બનાવ્યું. બગીચામાં તો અમે ક્યારે જતા હતા હેડી? આ વણેલ કોઈક ભલું કરે તો સારું, દર્શન એ કરા. તમારું અહીંથી ઉમેદવાર જે ચૂંટણી ગયા હતા એ આઈને તમને પૂછ્યું કે ભાઈ શું કામ કરો? ના ભાઈ, હેડ્યા નથી, રોડમાં નથી હેડ્યા. તો હવે તમે ઉમેદવાર કેવા માગો છો, કેવા જોઈએ ઉમેદવાર? આ બનાવે એવું ભાઈ, સારું કામ કરે એને આપણે તો વટાલમાં બીજે કોઈ હાલવો નથી. એમના કહેવા મુજબ કે આ વિસ્તારમાં બગીચાને બનાવ્યા છે. હવે એમની ઉંમર એવું છે કે એમનું કહેવાય કે અમે બગીચા નહીં, અમારે વિસ્તારમાં અમારે સગવડો જોઈએ છે. અમારી સાથે એક મહિલા છે, આપનું આ બાબતે શું કેવું છે કે આપના વિસ્તારમાં આપના જે ઉમેદવારો ચૂંટણી આવ્યા હતા એ લોકોએ કામ કર્યા છે કે નથી કર્યા? કામ તો કોઈ રોડ બનાવ્યો, બીજું કોઈ કર્યું નહીં. આ એક મંદિર પડ્યું, કેટલાય વર્ષથી અમારી માગ છે કે આ મંદિર હમો કરાવે. આખા ગામની ગાયો રખડે અને બધી હોય, બે છોકરાને મારે ગાયો, પણ કોઈ સુવિધા નહીં અમારા નગરપાલિકા. તમને જે વખતે લોકો ચૂંટણી આવી હતી અને એ વખતે અહીંના ઉમેદવારોએ આપને વાયદો કર્યો તો મંદિર બનાવવાનો? હા, વાયદો ઘણા જણા કરીને ગયા, કે શશીકોન ને બીજા બધા વાયદો તો કરે ને ગયા, મંદિર બનાવશો, વોટ આલો, મંદિર બનાવશો, પણ કોઈ પાસા વળે ને અમન ગરીબોને કોણ પૂછવા આવે? મહિલાનું કેવું છે, ઇન્દિરાનગરના વિસ્તારના છે, તેમનું કહેવું છે કે અમને વાયદા ખૂબ કર્યા હતા, મંદિર બનાવી આપવાના, રોડ રસ્તા બનાવી આપવાના, પણ એ વાયદા બધા ખોટા સાબિત થયા છે. અમારી સાથે અહીંના એક યુવક છે, આ વિસ્તારના રહીશ છે. આપનું શું કહેવું છે કે આપણે જે ઉમેદવારો ચર્ચા ભાજપના ચૂંટણી આવ્યા હતા, ચાર ઉમેદવાર, એમાં એક તો આપને પ્રમુખ મળ્યા હતા, આપના વિસ્તારનો શું વિકાસ એમને કર્યો? વિકાસ ને તો કોઈ નહીં, વિકાસ તો કરતા કરે, પણ આ ગાયો એકલી રખડે, મંદિરમાં ગાયા પહે, સોણે સોણ આખા ગળિયામાં સોણે સોણા હોય, અને પેલું તો હોય બધે લુખા રખડતા હોય ગળિયામાં, ઈરી સારું કરો તો સારું, બસ બીજું કોઈ નહીં. શું હોય, તમે આ ઉમેદવારો પાસે કેવી આશા રાખો છો કે નવા ઉમેદવાર આવે કેવી તમારે કામ કરી શકે? કામ તો કરે તો વોટ આલીએ, નકા તો વોટ આલીને શું મતલબ, એના કરતા વોટ જ ના કરવો સારો. આ એક યંગ યુવક હતા, જેમનું કેવું છે કે કામ કયું કરતા નથી તો કામ કરે એવા વોટર આપવામાં આવશે. હવે આ વિસ્તારના એક યુવા મતદાર અમારી સાથે જોડાયા છે. તમારે અહીંયા જે આપણે આ વખત ઉમેદવારો જે હતા તેમને કામ કેવા કેવા કર્યા છે? જે નાના મોટા કામો છે એ તો બધા થઈ રહે, પણ જે મોટા કામો છે આ મંદિર જેવા એ નથી થતા. અચ્છા, તો આપને હવે આપણે કામ નથી થતા, આપણે જે ઉમેદવારો હતા એમને શું કહેવા માંગો? કંઈ નહીં, બસ આ મંદિર જેવા કામો થઈ રહે તો સારું, નહીં તો હવે આ વખતે વોટનો બહિષ્કાર કરશું. આ તો એક યુવા મતદાર જે હવે પહેલી જ વાર મતદાન કરવાના છે, તેમના કહેવા મુજબ જો આ વખતે અમારા કામ નહીં થાય એટલે આ વખતે કોઈ પણ ઉમેદવારોને અમે અહીંયા પેસવા નહીં દઈએ અને અમે વોટનો કરીશું બહિષ્કાર. ડીસાથી બીકેનું ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.